Welcome dear student to another part of our class standard 6 subject Gujarati lesson number 4 Lakho Vanjayo. उसके राइटर है उमा शंकर जोशी और ये जो लेसन है वो क्या है, एक स्टोरी है. स्टोरी मतलब वार्ता और सत्य घटना मतलब सही में जो बन गया है वो ये स्टोरी में है. लाखों करीने एक वणजारो हतो, पैसे टके सुखी हतो, पण एक वार एने भीड़ पड़ी. ए तो गयो वाणिया ने त्यां. लाखों वणजारो, वणजारो मतलब जो आदिवासी लोग होते हैं, आदिवासी लोग मतलब जो भरवाड़ जैसे ड्रेस पहने हुए होते हैं वो वणजारो, मतलब वो हमेशा क्या इधर से उधर हमेशा रहते हैं और टैंक जैसा घर बना के वो रहते हैं. ये पैसे टके तो सुखी हतो, पण एने त्यां एक वार भीड़ पड़ी एटले पैसानी तंगी पड़ी. तेथी ते गयो वाणिया ने त्यां. वाणियो कहे जोइए इतना पैसा ले जाओ त्यार तुम्हारे तुम्हारा छे. तभी वो वाणिया के पास किसके लिए जाता है, पैसे लेने के लिए जाता है. तभी वो बोलते कि आपको तुमने जितना पैसा इतना तुम्हें ले जाओ, बता पैसा तुम्हारा छे. जोइती रकम खाते मंडावी लाखों उठ्यो. जोइती रकम जितना पैसा इन्हें जोईता था इतना इना खाते, खाता में इतने जो बिजनेसमैन है, वेपारी है, जे वेपारी छे ते आपणो आपणा जे रोजनो हिसाब किताब जे लखे छे, केटला पैसा आवे छे, केटला पैसा जाय छे, एनो जे हिसाब किताब राखे छे एनी अंदर एने एटला पैसा लखाव्या के केटला पैसा लई जाय छे ए लखाव्याने लईने आगळ चालवा माँड. लो राम राम जी शेठ, महीनो पूरो थता रकम लईने आवी જઈશ. ત્યારે લાખો પેલા વાણિયા શેઠને કહે છે ચાલો ત્યારે હું નીકળું છું, રામ રામ, મહિનો પૂરો થાય એટલે તમારા પૈસા લઈને હું પહોંચીશ. ત્યાં સુધી ડાગ્યાને તમારે ત્યાં મૂકી જાઉં. ત્યાં સુધી તમે શું કરો મારા ડાગ્યાને. ડાગ્યા એટલે એ લાખા વણજારાનો એક વફાદાર કૂતરો છે. તો ડાગ્યાને તમારી પાસે હું મૂકી જાઉં છું. એ શું બોલ્યા, તમારા પૈસા તો દૂધે ધોયેલા છે. ત્યારે વાણિયો શું કહે છે, તમે શું બોલો છો, તમારા પૈસા તો કેવા દૂધ જેવા ચોખ્ખા છે, એટલે તમારા જ પૈસા, તમારા પૈસા જવાનો મને કોઈ ડર નથી. તમે મને પૈસા આપશો જ એની મને ખાતરી છે. તમારે કૂતરાને, તમારા ડાગ્યા કૂતરાને મારી પાસે મૂકવાની કોઈ જરૂરત નથી. મોટી મહેરબાની શેઠ, પણ એમ કાંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ ન લેવાય નહીં. ત્યારે શું કહે છે, તમારો ખૂબ ખૂબ આભાર શેઠ, તમે મારી પર આટલો વિશ્વાસ રાખ્યો, પણ કંઈક તમારી ત્યાં ગીરો મૂક્યા સિવાય, શાનમાં મતલબ ગીરો મૂક્યા સુધા સિવાય તમારા મારા પાસેથી એક પાઈ પણ, તમારી પાસેથી એક પૈસો પણ નહીં લેવાય. લાખાએ ડાગ્યાને ડચકારીને શેઠની પાસે રેવા હાથ અને આંખથી ઇશારો કર્યો. ડાકો લાખાએ શું કર્યું, એના કૂતરા ડાગ્યાને ડચકારીને, એટલે કે એણે કૂતરાને કીધું અને હાથથી ઇશારો કરીને એણે લાખા વાણિયા શેઠ પાસે જવા કીધું. પછી એણે તરત ડાગ્યા ઉપરથી આંખો વાળી લીધી અને તે રસ્તે પડ્યો. પછી તે તરત જ ડાગ્યાને જોવાનું બંધ કરીને એણે શું કર્યું, પોતાને જે રસ્તે જવું હતું એ રસ્તા પર એ નીકળી પડ્યો. ડાગ્યો લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોઈ રહ્યો. ડાગ્યો કોણ હતો, કૂતરો હતો. એ શું કરતો હતો, પોતાના શેઠને. એ જ્યાં સુધી શેઠ જતા જતા એમની બેક સાઈડ દેખાતી હતી, પીઠ મતલબ બેક સાઈડ દેખાતી હતી, ત્યાં સુધી એ પોતાના શેઠને જોતો રહ્યો. પછી તે એવું બન્યું કે શેઠને એક રાતે ખાતર પડ્યું. ત્યારે એક દિવસ શું થયું, વાણિયા શેઠને ત્યાં એક દિવસ ખાતર પડ્યું. ખાતર પડ્યું મતલબ ચોરી થઈ, હજારોની ચોરી થઈ, ચારેકોર તપાસ ચાલી. હજારોની શું થઈ છે, ચોરી થઈ છે અને બધી બાજુથી તપાસ શરૂ થઈ ગઈ છે. ડાગ્યો બધાની જોડે જતો હતો. ત્યારે તો શું હતું, આવી રીતે તરત પોલીસ કે પોલીસ ચેકિંગ એવું નહીં આવતું હતું. ત્યાં ગામના ગામ હતું એટલે ગામમાં બધા લોકો ભેગા થઈને ગામને આગળ સુધી સીમ સુધી જઈને જોઈ આવતા હતા કે ચોર અહીં કંઈ હોય તો. એટલે એ લોકો બધા શું થાય છે, ગામના લોકો સાથે મળીને જોવા જાય છે કે ચોર અહીંયા કંઈ છુપાયા તો નથી ને. ચારેકોર બધા જ એ લોકો પણ બધા જ ગામના લોકો સાથે ગયા. ડાગ્યો પણ તેમની સાથે જ જતો હતો. થોડે આગળ જઈને પાછો આવે ત્યારે ડાગ્યો શું કરતો હતો, થોડે આગળ જતો અને પાછો આવતો હતો. એના તરફ કોઈનું ધ્યાન જતું ન હતું. ડાગ્યો આમ કરતો હતો પણ એ કેમ આમ કરે છે એવું કોઈનું પણ ધ્યાન એ ડાગ્યા કૂતરા સામે ન હતું. આગળ પગેરું ન મળ્યું એટલે કંટાળીને સો પાછા વળતા હતા. આગળ એ લોકો ગામમાં આગળ આગળ જતા હતા પણ ક્યાંય ચોરના કોઈ પગના નિશાન કે એવું કંઈ ન દેખાયું એટલે તે લોકો કંટાળીને શું કરતા હતા, પાછા વળતા હતા. પગેરું મતલબ કોઈ નિશાન નહીં છોડવું કે કોઈ પગના નિશાન ન દેખાવા. ત્યાં ડાગ્યાએ વાણિયાનું ધોતિયું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું. જ્યારે ડાગ્યો જેનું ધ્યાન ખેંચવા માંગતો હતો તો પણ કોઈનું ધ્યાન નહીં ગયું, ત્યારે શું કર્યું, તેણે વાણિયાનું ધોતિયું પકડ્યું, મોઢામાં પકડ્યું અને ખેંચવા માંડ્યું. એક બાળ આગળ આવીને ડાગ્યો ઊભો રહી ગયો અને પગથી જમીન ખોતરવા લાગ્યો. એક બાજુ શું થયું, એ ડાગ્યો કૂતરો જ્યાં ચોર જ્યાં
સામાન બધો એમનો જે ચોરાયેલું હતું, ચોરેલી વસ્તુ જ્યાં દાટી હતી ત્યાં આગળ એ ડાગ્યો એમને લઈ ગયો અને જમીનને ખોતરવા માંડ્યો. ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અંગમન મળી આવ્યો હતો. એણે ત્યાં ખોદ્યું તો એને જ્યાં ચોરાયેલો માલ બધો જ એમણે શું ચોરે જેવો જેટલો ચોરીને ગયા હતા, જેટલું વાણિયા સેટનું ચોરી વસ્તુની ચોરી થઈ હતી એ બધો જ સામાન ત્યાં દાટેલો હતો. તો અંગબંધ જેટલો ચોરાયો હતો એટલો બધો જ તેમને પાછો મળી ગયો. અંગબંધ એટલે હતો તેટલો ને તેટલો જ. વાણિયાના હરખનો પાર નયો, એનો જેટલો માલ ચોરાયો હતો એ બધો જ પૂરો પાછો એને મળી ગયો, એટલે એકદમ હરખ, એટલે ખુશીનો પાર ન રહ્યો. એણે થયું કે આ ડાગ્યાને હવે વહેલો છૂટો કરીને એના ધણી ભેગો કરી દેવો જોઈએ. હવે ડાગ્યાને શું, ડાગ્યાને પર હવે એને કીધું કે વાણિયા એકદમ ખુશ થઈ ગયો, એટલે હવે શું કે ડાગ્યાને હવે મારે શાક પર મૂકવાની કંઈ જરૂર નથી, મારે વહેલો એને છૂટો કરીને એના માલિક પાસે મોકલી દેવો જોઈએ. લાખાને જે પૈસા ધીર્યા એનથી અધિક ગણું ડાગ્યાએ મને બચાવી આપ્યું છે. લાખાને જેટલા પૈસા એમણે ઉછીને આપ્યા હતા એનાથી બી અધિક વધારે ડાગ્યા કૂતરાએ એમનું ચોરેલી વસ્તુ પાછી એને મેળવી આપી હતી. વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખી તે કૂતરાની કોટે બાંધી અને તેને વિદાય કર્યો. વાણિયાએ શું કર્યું, જે જે બધું બન્યું હતું તે બધું એના સેઠને ખબર પડે એટલે એક ચિઠ્ઠી લખી અને ડાગ્યા કૂતરાના ગળામાં બાંધી દીધી અને તેને વિદાય આપી, એટલે એને જવા માટે કહ્યું. અહીં એવું બન્યું કે લાખા વણજારાને પૈસાની છૂટ થઈ. એને વિચાર થયો કે મહિનો પૂરો થાય ને પૈસા આપવા જાઓ એમાં મેં શું કર્યું. હવે બીજી તરફ શું થયું, લાખા વણજારા પાસે પૈસા મતલબ પૈસાની હવે આવક થવા લાગી, તો એને વિચાર કર્યો કે હવે હું મહિનો પૂરો થવાની વાટ રાહ નથી જોતો, મારી પાસે જે પૈસા આવ્યા છે તે હું જઈને વાણિયાના પૈસા હું ચૂકવી આવું. મહિનામાં દિવસો બાકી હોય ને પૂરા પૈસા દઉં આવું તો હું ખરો, હું મહિનો પૂરો છે બાકી હોય અને એ પૈસા બાકી દિવસો બાકી હોવા છતાં પણ જો હું પૈસા પાછો આપ્યો તો હું એક ખરો કહેવાઉં, કે મારી પર એમણે આટલો વિશ્વાસ રાખ્યો છે તો હું પહેલાં આપી આવું તો સારું. પૈસા લઈને એ નીકળ્યો. એ પૈસા લઈને નીકળે છે, અર્ધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કૂતરા જેવું આવતું દેખાયું. ત્યાં એ રસ્તામાં પૈસા આપવા જતા હતા ત્યાં એમને સામેથી કંઈક કૂતરા જેવું આવતું હોય એવું તેમને દેખાયું. ધારીને જુએ છે તો એનો વાલો ડાગ્યો હતો. એકદમ ધ્યાનથી જોએ છે, ધારીને જુએ છે મતલબ ધ્યાનથી જુએ છે તો એમને એ પોતાનો ડાગ્યો વાલો કૂતરો દેખાયો છે. ડાગ્યાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ, અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવ્યું છે. હવે લાખાને શું થયું કે જે મારો કૂતરો છે તેણે શું કર્યું છે ડાગ્યાએ, કે માલિક જેની પાસે વાણિયા પાસે મૂકીને આવ્યા હતા એના ઉપરથી નારાજ થઈને એના ઉપરથી મારા વગર રહેવાયું નહીં એટલે એને કયા વગર એ પાછો આવી ગયો છે એ સમજ્યો, એટલે એણે શું કર્યું કે ડાગાની સામે ન જોતા એની પાસેથી મોઢું ફેરવી દીધું અને એ કહેવા લાગ્યું કે આ કૂતરાએ શું કર્યું છે, હું મારા એને શાક પર મૂકીને આવ્યો હતો તો હવે મારે વાણિયાની પાસે કેવી રીતે જવું, એમણે મારા નામ પર પાણી ફેરવ્યું છે, એ નાસી આવ્યો છે, એમને લાગ્યું કે ત્યાંથી એ ભાગી આવ્યો છે, હું શું મોં બતાવીશ, ડાગ્યો લાળથી પાસે આવવા જાય છે. ત્યાં લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું. હવે એ કહે છે કે હું હવે વાણિયાને શું મોઢું બતાવીશ, ડાગ્યો જેમ જેમ પોતાના માલિકને આટલા દિવસથી જોઈ છે તો એ પાછો એમના માલિક પાસે પ્રેમથી લાળથી એની પાસે આવવા માંગે છે, પણ ડાગ્યાને શું લાગ્યું કે આ એ નાસીને આવ્યો છે, ભાગીને આવ્યો છે એમનાથી, એટલે એની પાસે જતો નહીં. તો એની પર ડાગ્યા ઉપર શું કરતો હતો વાણિયો, અરે સોરી લાખો એની પર ગુસ્સો કરતો હતો. ત્યાં લાખાએ આંખ બતાવી અને ફિટકાર આપ્યો અને મોં ફોરવી લીધું. ત્યાં લાખાએ શું કર્યું, એની પાસે ગુસ્સેથી ગુસ્સો થયો, આંખ લાલ કરવી એને ગુસ્સો કર્યો અને ફિટકાર આપી એનો મોં ફેરવી લીધું. એણે ડાગા પાસેથી મોં ફેરવી લીધું. ઘડીભર ડાગ્યો થંભી ગયો, બીજી જ પળે એ ડુંગર તરફ દોડ્યો. અભી ડાગ્યાએ જોયું કે મારા શેઠ મારી તરફ ધ્યાન આપતા નથી, મને લાડ કરતા નથી, મારી પર ગુસ્સે થાય છે. તો ડાગાએ શું કર્યું, એકદમ બીજી જ પળમાં એ શું કરે છે, ડુંગર તરફ જાય છે અને ત્યાં જઈ એ તું શું કરે છે, માથું પછાડે છે. ત્યાં એ શું કરે છે, ડુંગર તરફ દોડ્યો, ત્યાં એ અબોલ જીવ પથરા પર માથું પછાડી પછાડીને મરી ગયો. ત્યાં અબોલ જીવ, અબોલ જીવ એટલે જે બોલી નહીં શકે તેવો અબોલ જીવ. તો કૂતરા તો બોલી શકતા નથી તો એને શું કહેવાય છે, અબોલ જીવ કહેવાય છે. તો એ અબોલ જીવ પર શું કરે છે, એને પણ એવું લાગે છે કે મારો શેઠ મારા પર નારાજ છે, એટલે એ પોતાનું માથું પથરા પર ઠોકી ઠોકીને મરી જાય છે. લાખો પૈસા આપવા ગયો ત્યાં એણે શેઠ પાસેથી બધી વાત જાણી. વણજારાના પસ્તાવાનો કંઈ પાર ન રહ્યો. લાખો હવે એની પાસે બધા પૈસા આવી ગયા તે એને આપવા માટે જતો હતો,
વાણિયાને ત્યાં શેઠે બધી વાણિયા શેઠે બધી વાત લાખાને કરી. એ વાત સાંભળીને વણજારાને શું થયું, હવે પસ્તાવો થાય છે કે મેં મારા કૂતરા ઉપર, લાખા ઉપર, ડાગ્યા ઉપર ખોટો ગુસ્સો કર્યો છે અને એને હવે એનો પસ્તાવો થાય છે. ભારે હૈયે લાખો પાછો વળ્યો, જ્યાં પોતાનું વિશ્વાસુ કૂતરું માથું પછાડી પછાડીને મરી ગયો હતો. હવે લાખાને એકદમ દુઃખ થયું અને એ દોડતો આવે છે અને ત્યાં આવે છે તો એ શું જોઈએ છે કે એનો કૂતરો, વિશ્વાસુ કૂતરાએ શું કર્યું હોય છે, એનું માથું કૂતરાએ પોતાનું માથું પછાડી પછાડીને મરી ગયો હોય છે. તો લાખાએ ત્યાં એની યાદમાં 101 મોટું સરોવર બંધાવ્યું હતું અને એ સરોવરનું નામ શું છે, ડાગા સર મતલબ એ કૂતરાનું નામ છે, સર એટલે સરોવર, એટલે એનું નામ શું પાડવામાં આવ્યું છે, સરોવરનું નામ ડાઘાસર. એ અત્યારે ક્યાં આવ્યું છે, ઉત્તર ગુજરાતના રાધનપુર પાસે આવેલું છે. શબ્દ સમજૂતી, ભેડ પડવી, તંગી જણાવી, ખાતે મંડાવવું મતલબ ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારવો, પગેરું મતલબ પગનું નિશાન, સાખ મતલબ આબરૂ, શાન મતલબ ગીરો, અગબત મતલબ હતો તેટલો જ, ફિટકાર મતલબ ધિક્કાર, અનાદાર. થેન્ક યુ.